અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસીસના નામે લૂંટ મચાવતી હોવાનો આક્ષેપ થયો છે અને આરોપ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનમાં રજૂઆત કરી છે। અમદાવાદની ચાર શાળાઓ સામે વાલીઓએ બાયો ચડાવી છે, જેમાં આનંદ નિકેતન, ઉદગમ, શાંતિ એશિયા ટીક અને ડિવાઇન ચાઇલ્ડ સામે વાલીઓએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે। તેમનો આરોપ છે કે એસએમએસ અને ઈમેલથી ફી ભરવા દબાણ થઈ રહ્યું છે। તેમજ શાળાઓ ટ્રાન્સપોર્ટ, લંચ, સ્પોર્ટ્સ ચાર્જ વસૂલે છે, સ્કૂલના નામની બુક્સ લેવા વાલીઓને દબાણ થતો હોવાનો પણ આક્ષેપ છે। ત્યારે મનમાની કરતી શાળાઓ સામે પગલાં ભરવાની રજૂઆતો કરવામાં આવી છે। વાલી મંડળમાંથી જોડાશે પ્રમુખ નરેશભાઈ શાહ। નરેશભાઈ, કયા પ્રકારનું દબાણ હાલમાં વાલીઓ પર થઈ રહ્યું છે અને રજૂઆત કઈ કક્ષાએ કરાઈ છે, કઈ રીતે કરાઈ છે રજૂઆત? જી ચોક્કસ, હાલ જે અત્યારે કોરોનાની મહામારીમાં અમુક શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ડિસ્ટન્સિંગ લર્નિંગ સિસ્ટમ કહેવાય, એટલે ઘર બેઠા તમે ભણો, શાળાઓ ઘરે બેઠા વાલીઓને અને બાળકોને એવી ધમકી આપે છે કે તમે ડ્રેસ પહેરીને ઘરે ઓનલાઈન બેસો, પ્લસ અત્યારે ઘણી શાળાઓએ ખાલી ક્લર્ક તરીકે ખાલી પોતાની ઓફિસ ક્લાર્ક તરીકે ચાલુ કરવાની, જે ક્લિયરિકલ કામ કરવાનું છે એના બદલે શાળાઓએ ઓફિસ ખોલીને બાળકોને એસએમએસ, ફોન અને ઈમેલથી કહેવામાં આવે છે કે તમે સ્કૂલમાં આવો, ફી ભરો અને તમારી સ્ટેશનરી અને બધું તમે લઈ જાઓ, બરાબર, જે બુક્સ ને બધું લઈ જાઓ, પબ્લિકેશન લઈ જાઓ, પ્લસ એમને ફી ઉપરનું દબાણ કરવામાં આવે છે। જો બાળક ફી નથી ભરેલી હોતી તો એને ઓનલાઈનનો આઈડી આપવામાં આવતો હતો નથી। સેન્ટ્રલ ગવર્મેન્ટની બી એક એવી કહેવત લખેલું છે કે ઓનલાઈનને કોઈ પરમિશન આપી નથી અને કોઈ પણ વાલીએ જો ફી ના ભરી હોય તો તમારે એને આઈડી આપવો જ પડે, બાળકને કોઈ પણ શિક્ષકથી શિક્ષણથી વંચિત રખાય નહીં। તાજેતરમાં શાંતિ એશિયાટિક સ્કૂલ છે, એ શાંતિ એશિયાટિક સ્કૂલે બધા જ બાળકોને મેલ કરીને કીધેલું છે કે તમારે ડ્રેસ પહેરીને બેસવું। ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ જે અડાલજીતમાં ગાંધીનગરની વાત છે, એ સ્કૂલે બધા જ બાળકોને મેલ કરીને કીધું છે કે આપણી સ્કૂલમાં આવવાનું, ફી ભરવાની અને સ્કૂલની અંદર ડ્રેસનો એમનો સ્ટોલ છે, સ્ટેશનરીનો સ્ટોલ છે। અમદાવાદની ઘણી શાળાઓમાં અંદર સ્કૂલની અંદર સ્ટેશનરીના સ્ટોલ એ લોકોએ ઉભા કરેલા છે અને બાળકોને કહેવામાં આવે છે કે 3500, 4000 રૂપિયા, 7000-7000 રૂપિયાના તમારે બુક્સ લેવાની, એટલે આ બધું જ ગેરકાયદેસર છે। સ્કૂલ અપેક્ષા છે સરકારની જગ્યા કેવી રીતના ભરાવા જોઈએ? નરેશભાઈ, સાહેબ, અમે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી ને એજ્યુકેશન સેક્રેટરી ને અમે ઈમેલ દ્વારા આજે લેટર લખ્યો છે કે તાત્કાલિક જે પણ શાળાઓએ ફી માગી હોય તો એ શાળાઓએ ફી ના માગે, કારણ કે સરકારે એસોસિએશન જોડે એટલે સ્કૂલ સંચાલક એસોસિએશન જોડે લેખિત લખાણ લખી લીધું છે કે નવેમ્બર સુધી કોઈ પણ ફી લેવી નહીં, આવું શાળા સંચાલક મંડળે પોતાના લેટર પેડ ઉપર લખીને આપેલું છે। પ્લસ જયારે સ્કૂલ ચાલુ થશે એના બીજા મહિનાથી અમે ફી લેવાનું ચાલુ કરીશું। શાળા સંચાલકોને અને સરકારને અમે કહીએ છીએ કે સપ્ટેમ્બર સુધી સ્કૂલ ખુલવા નહીં દઈએ, જે રીતે અત્યારે કોરોનાનું સંક્રમણ ચાલે છે અને અત્યારે કેસ વધી રહ્યા છે, જો એક પણ બાળકને સ્કૂલ જતા કોરોના થશે તેની તમામ જવાબદારી એ સરકારની રહેશે, કારણ કે કેરટેકર કોઈ પણ બાળક જોડે હોય નહીં। કોરોના થાય તો હોસ્પિટલમાં બાળક જોડે કોઈ કેરટેકર રાખવું પડતું હતું નથી સાહેબ, એટલે 5 થી 6 વર્ષ 10 વર્ષનો બાળક એકલો હોસ્પિટલમાં રહે તો સાહેબ એના મનની જે પ્રથા છે તમે જાણો છો, જો એક પણ બાળકને તમારા TV9 ના માધ્યમથી જો સ્કૂલ ખુલશે, એક બાળકની સંક્રમણ થયું તો તેની સમગ્ર જવાબદારી ગુજરાત સરકારની ને શિક્ષણ મંત્રી ને મુખ્યમંત્રીની રહેશે। માટે વિનંતી કરું છું વાલી મંડળ તરીકે, ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે, સપ્ટેમ્બરમાં જ તમે સ્કૂલો ખોલો, આ સત્ર અમે ભણાવવાનું નથી, બરાબર છે, એટલે આપના માધ્યમથી કહું છું ઓનલાઈન ફક્ત ને ફક્ત તમે એમને ભણાવો, અમે તમને ફી આપીશું, બાળકો 100% ફી આપશે, એટલે શાળા ખુલે પછી ફી વસૂલવી જોઈએ આપનું એવું કહેવું છે? હા, અત્યારે જે રીતે લેવામાં આવી રહી છે સાહેબ, દબાણ કરીને, ધાક ધમકી આપીને, એ વસ્તુ ખોટી છે, અમારો ધ્યેય છે। જી, આપનો આભાર નરેશભાઈ આ વાતચીત બદલ। તો હાલમાં જે ફીના ઉઘરાણા શરૂ થયા છે તેની સામે હવે વાલી મંડળે પણ બાયો ચડાવી છે। શિક્ષણ મંત્રી અને મુખ્યપ્રધાન આમાં શું હવે જોવું રહ્યું।